समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज। फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छु पीयूष। स्वागत छे तमारो उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज स्टूडियोमां। आजना समाचारना प्रायोजक छे કોબ્રા વાડના થાંભલા। દર્શક મિત્રો, સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। बनासकांठा जिल्लामां सतत बे दिवसथी धोधमार वरसाद यथावत, नदी नाळा झरणાઓ સજીવન થતા લોકોમાં ખુશીનો માહોલ। લાખણી અને ગેળા વચ્ચે સર્જાયો અકસ્માત, ટ્રેક્ટરમાં સવાર યુવાન રોડ પર પટકાતા, ઘટનાસ્થળે કરુણ મોત। ડિસ્સાના વાડી રોડ વિસ્તારમાં ધારાસભ્ય શશિકાંત પંડ્યાના હસ્તે વન મહોત્સવની ઉજવણી કરાઈ। પાલનપુરમાં સવારથી 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। હાઈવે વિસ્તાર તેમજ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળા ઝરણાઓ સજીવન થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે। તો બીજી તરફ નીચાણવાળી જગ્યા ઉપર વરસાદી પાણી ભરાતા તેમજ પુલ તૂટી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં ક્યારે વરસાદ નોંધાયો ન હતો। અડધું ચોમાસું વીતી ગયું હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો હતો, પરંતુ ભાદરવા મહિનાની શરૂઆત થતાંની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે। તો અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના કારણે લોકોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સતત વરસી રહેલા વરસાદને કારણે નદી નાળાઓ અને ઝરણાઓને નવું જીવતદાન મળ્યું છે। બનાસકાંઠામાં ભાદરવાની શરૂઆત સાથે જ મેઘો મન મૂકીને વરસ્યો છે અને 2 દિવસથી ભરપૂર વરસાદ થતાં અનેક વોળા અને ઝરણાઓમાં ફરી વખત પાણીથી વહેવા લાગ્યું છે। વડગામ તાલુકામાં આવેલ પાણિયારીમાં આ વર્ષે પ્રથમ વખત પાણીનો ધોધ વહેતો થતાં જ આજુબાજુના લોકો જોવા માટે આવ્યા હતા। આ સિવાય પાલનપુર તાલુકાના વિઠોદર અને આલવાડા ખાતે આવેલા વોળાઓમાં પણ પાણી વહેવા લાગ્યું હતું। આમ તો આ વર્ષે અત્યાર સુધી નહિવત વરસાદ હોવાને કારણે મોટાભાગના ઝરણા અને વોળા સૂકા ભઠક હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા જિલ્લાના વોળા ઝરણામાં પાણી વહેતું થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે। હજુ પણ ભારતીય મોસમ વિભાગ દ્વારા આગામી 12 તારીખ સુધી વરસાદની ભારે આગાહી કરી છે, જેથી આગામી 2 દિવસ સુધી સારો વરસાદ પડે તો બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વોળાઓ અને ઝરણા ફરીથી સજીવન થઈ જશે તેવી લોકો આશા રાખી રહ્યા છે। તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કોરી ધાકોર પડેલી બનાસ નદીમાં પણ રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે નવા નીર આવ્યા હતા। અમીરગઢ પાસે પસાર થતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ પણ નવા નીરના વધામણા કર્યા હતા અને ફરી એકવાર સારી ખેતીની ખેડૂતોને આશા જાગી હતી। પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી પાલનપુરમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જગ્યાએ નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે, જેમાં પાલનપુર તાલુકાના વેડંચાથી ઓઢા વચ્ચેનો માર્ગ પણ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે। પુલ પાસેનો માર્ગ તૂટીને પાણીના વહેણમાં તણાઈ જતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આ માર્ગ તૂટી જતાં 10 જેટલા ગામો પણ અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને હવે આ સંપર્ક વિહોણા બનેલા ગામના લોકોએ 10 થી 12 કિલોમીટર ફરીને અવર જવર કરવાની નોબત આવી છે। આ માર્ગ તૂટી જતાં અહીંથી પસાર થતા પશુપાલકો, વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઉલ્લેખનીય છે કે હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે 1 જ વર્ષમાં 2 વાર આ માર્ગ તૂટી જતાં લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। વેડંચાથી જે ઓઢા ગામ અને ગાલવાડા
ટાકરવાડા જે નજીકમાં પુલ પડી રહ્યો છે તે જે કામકાજ કરેલ છે તે જે બરાબર કામકાજમાં યોગ લાગતું નથી, કારણ કે જે આખો દાડી પલ તૂટી જવાથી લોકોને ખૂબ પરેશાની થતી હોય છે, જે બાળકો ભણવા માટે ગોમમાં આવતા હોય છે, જે ફોર્મ હાઉસમાં પણ જે ડેરીમાં દૂધ ભરાવવા માટે કે કોઈ પણ કામકાજ હોય હાજુ મોદું હોય તો આ પુલ વારંવાર તૂટી જાય છે, કે જે નમ્ર વિનંતી કે વગી કામકાજ કરે. આ પુલ તૂટવાથી કેટલા ગામોમાં જવાનો ખાસા 10-15 ગામો સુધીમાં ફરીને જવું પડે છે. બીજી વખત આ પુલ તૂટી ગયેલ છે, વેડે સાથે ઉડાર રોડ તૂટતો, લોકો કુવો ઉપર રહેતા હોય, એ ગામમાં વધના પશુપાલન ખેતી વાળું દૂધ ભરાવવા આપવું ગામમાં, તો કેવી રીતે બાળકોને ભણવા માટે, બાળકોને ભણાવવા કેવી રીતના, એ બધું આ છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે ઝડપી કામ કરે. કેટલા સમય પહેલા પુલ તરાશે થયો હતો? આ લગભગ પહેલા જ મેં તૂટ્યો. ના બીજી કેટલા ગામને રસ્તો જોડે છે? આ રસ્તો ઉડા ગાલવાડા પછી આમ થઈને ભાવિસણા પછી જવરાય. આ રસ્તો હાલ તૂટી ગયો છે, તો પહેલાં હાલ કેટલા કિલોમીટર ભમીને જવું પડશે? હાલ લગભગ 5-1 કિલોમીટર ભમવું પડે. અત્યારે તો ભારે વરસાદના કારણે આ માર્ગ તૂટી જતા 10-12 જેટલા ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, અને હવે આ ગામજનોએ 12 કિલોમીટર ફરીને અવર જવર કરવી પડશે, ત્યારે તંત્ર તાત્કાલિક આ માર્ગનું ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે તેવી લોકોની માંગ છે. આજે ડિસ્સામાં વસતા સુની સમાજના 40 પણ વધુ લોકો સુંધાજી ખાતે પગપાળા જવા રવાના થયા હતા. હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓને મહત્વ રહેલું છે, જે અંતર્ગત હાલમાં ભાદરવા મહિના દરમિયાન હિન્દુ ધર્મના લોકો પગપાળા, સુંધાજી અને અંબાજી જતા હોય છે, જે અંતર્ગત આજે ડિસ્સામાં વસતા સુની સમાજના 40 પણ વધુ લોકો સુંધાજી ખાતે પગપાળા જવા રવાના થયા હતા. ડિસ્સામાં વસતા સુની સમાજના 40 પણ વધુ યુવાનો સુંધાજી ખાતે પગપાળા સંગ લઈ આજે રવાના થયા હતા. હિન્દુ ધર્મમાં ભક્તિ, શક્તિ અને આસ્થાનું એક અનેરું મહત્વ રહેલું છે. ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો સૌથી વધુ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય છે. શ્રાવણ માસમાં પણ હિન્દુ ધર્મના લોકો એક મહિના સુધી ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થઈ તેમની પૂજા અર્ચના કરતા હોય છે, જે બાદ ભાદરવા મહિનાની શરૂઆત થતાની સાથે જ હિન્દુ ધર્મના લોકો રાજસ્થાનમાં આવેલ સુંધાજીમાં ચામુંડા માના દર્શને તેમજ અંબાજી ખાતે અંબેમાના મંદિરે દર્શન અર્થે પગપાળા સંઘ નીકળતા હોય છે, જે અંતર્ગત આજે ડિસ્સામાં વસતા સોની સમાજ દ્વારા 40 પણ વધુ યુવાનો રાજસ્થાનમાં આવેલ સુંધા માતાના મંદિરે દર્શન કરવા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સોની સમાજ દ્વારા ડિસ્સાથી આ સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ સંઘ 3 દિવસ બાદ રાજસ્થાનમાં આવેલ સુંધા માતાના મંદિરે પહોંચી ચામુંડા માના દર્શન કરશે. સોની સમાજ દ્વારા આજે સંઘનું આયોજન કરવામાં આવ્યું છે, અને અમે માતાજીના આશીર્વાદથી વર્ષો વર્ષ આ સંઘનું આયોજન કરતા જ હોઈએ છીએ. આ વર્ષે પણ અમે આ સંઘનું આયોજન કરેલ છે, અને 3 દિવસે અમે માતાજીના શ્રીચરણોમાં પહોંચશું, અને સોમવારના દિવસે અમે આ ભજનને માતાજીના ચરણોમાં અર્પણ કરશું, અને અમારા સોની સમાજ અને અલગ અલગ સમાજના પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી હતી. ડિસ્સા શહેરના આદર્શ સ્કૂલ પાસે આવેલ 50 પણ વધુ વેપારીઓની દુકાનો આગળ ગટરનું ગંદુ પાણી નીકળતા વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ બાબતે વેપારીઓએ પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી હતી. ડિસ્સાની આદર્શ હાઈસ્કૂલ પાસે ગટરનું ગંદુ પાણી દુકાનો આગળ વહેતા વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. ડિસ્સા શહેરના જલારામથી આદર્શ સ્કૂલ વચ્ચે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે, પરંતુ આ ભૂગર્ભ ગટરનું કનેક્શન યોગ્ય જોડાણ ન હોવાને કારણે આટલું ગંદુ પાણી બહાર આવી રહ્યું છે, જેના કારણે ડિસ્સાની આદર્શ સ્કૂલ પાસે આવેલ 50 પણ વધુ દુકાનદારો આ ગંદા પાણીથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ગંદા ગટરના પાણીના નિકાલ માટે વેપારીઓ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે અહીં ધંધા રોજગાર અર્થે સ્થાયી થયેલા 50 પણ વધુ દુકાનદારોને આ ગટરના ગંદા પાણીથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે હાલ તો આ વેપારીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી આ વિસ્તારના 50 જેટલા દુકાનદારો સહેલાઈથી વ્યવસાય કરી શકે.
ઘણા સમયથી છેલ્લા લગભગ 12-15 વર્ષથી મામલતદાર રોડ ઉપર આવેલી જે કેબિનો છે, જે દુકાનો છે, એ દુકાનોની અંદર જે આગળ ગમે ત્યારે પણ વરસાદ પડે છે તો તે પાણી ભરાઈ જાય છે અને 15-20 દિવસ સુધી એ પાણી પડ્યું રહે છે. તેના કારણે મચ્છરો થાય છે, ઉગ્ર રોગો ફેલાવાની ભીતિ છે અને નગરપાલિકાને વેરો ઉઘરાવવાનો સમય છે, બધું કામ કરવાનો સમય છે. તો આ દુકાનોના ઓટલા તોડીને એના નીચેથી ગટર કેમ નહીં કાઢતી નગરપાલિકા, જ્યારે કે મામલતદારના ગેટ પાસે ગટર આપેલી છે તો આનું જોડાણ કેમ નહીં આવતી? જે દબાણો છે, દબાણો તોડીને દબાણોની અંદરથી ગટરો કાઢે તો શું તકલીફ થાય છે? આ પબ્લિકે કે હેરાન થાય છે અને પબ્લિકોને રોગ ફાટી જાય એવી નીતિ છે. હાલ કેવી સમસ્યા તમે જુઓ, કેટલું પાણી ભરાયેલું છે. જો જનતાના હિતનું કામ થાય વોર્ડ નંબર 2ની અંદર તો કેટલું સરસ રહે. ખાલી એક નાની ભૂગર્ભ બનાવીને સીધી સીધી લાઈન પાડીને આપવાની જ છે, બીજું કશું જ કરવાનું નથી. અમારી નગરપાલિકાથી એટલી જ વિનંતી છે કે ના હો તો અમારા ઓટલાઓ તોડી નાખો, ઓટલા તોડીને તમે ગટરની નાની પાઇપ આલ દો, દબાણો હટાવીને ત્યાંથી દબાણ કરીને આ દબાણ તોડીને ત્યાં આગળ ખાલી લાઈન તમે જોડી આલો, એટલી અમારી વિનંતી છે નગરપાલિકા જોડેથી. બધાના શ્વાસ અને બધાના જીવો સારા રહે અને પાણીનો નિકાલ થાય કાયમીનો. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે લાખણી અને ગેળા વચ્ચે ટ્રેક્ટરનું ટાયર ફાટી જતા ટ્રેક્ટરમાં સવાર યુવાન રોડ પર પટકાયો હતો, જ્યાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે લાખણી અને ગેળા વચ્ચે ટ્રેક્ટરનું ટાયર ફાટી જતા ટ્રેક્ટરમાં સવાર યુવાન રોડ પર પટકાયો હતો, જ્યાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં બાઇક સવારોને અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો નડ્યા છે. તે ઉપરાંત મોટા હેવી વાહનોના ગફરત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓને મોતને ભેટી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી અને ગેળા રોડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં લાખણીથી ગેળા તરફ જઈ રહેલ ટ્રેક્ટરનું રસ્તા પર અચાનક ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો, જ્યાં ટ્રેક્ટરમાં સવાર યુવક ટ્રોલીમાંથી યુવક નીચે ભટકાતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોના પણ ઘટનાસ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્શત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડિસ્સાના વાડી રોડ વિસ્તારમાં વન મહોત્સવની ઉજવણી થઈ હતી. ડિસ્સાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના હસ્તે કરવામાં આવી હતી. ડિસ્સાના વાડી રોડ વિસ્તારમાં વન મહોત્સવની ઉજવણી ડિસ્સાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના હસ્તે કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યને પ્રદૂષણ મુક્ત શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને પર્યાવરણ માટે
આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે. કોરોના વાયરસની મહામારીમાં દર્દીઓને ઓક્સિજન ઘટી જવાની અનેક ઘટનાઓ સામે આવી હતી, ત્યારે શુદ્ધ ઓક્સિજનની આવશ્યકતા રહી છે. પ્રાણવાયુની તો જગત આખાને જરૂરિયાત હોય છે અને વૃક્ષો તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યારે કુદરતી ઓક્સિજન વધુને વધુ મળે તે માટે દર વર્ષે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ભારત દેશની સંસ્કૃતિમાં અનેક વૃક્ષોનું મહત્ત્વ રહેલું છે, ત્યારે જે પ્રમાણે દિવસે ને દિવસે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેને લઈને હાલમાં અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે આ સમસ્યાથી લોકોને દૂર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં 72મા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ડિસ્સા શહેરના વાડી રોડ વિસ્તારમાં 72મો વન મહોત્સવ આજે યોજાયો હતો. આ પ્રસંગે ડિસ્સાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ડિસ્સા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ડિસ્સા મામલતદાર, ડિસ્સા ફોરેસ્ટના અધિકારીઓ, ડિસ્સા તાલુકા પંચાયતના પ્રમુખ, સરપંચો, તાલુકા સદસ્યો, આગેવાનો હાજર રહ્યા હતા અને તાલુકા કક્ષાના 72મા વન મહોત્સવની વૃક્ષારોપણ કરી ઉજવણી કરી હતી. લાખણી તાલુકાના લવાણા ગામે જૈન ગોરજી ફૂલચંદજી ચુનીલાલજીના પરિવાર દ્વારા બારસા સૂત્રનો લાભ લીધેલ. લાખણી તાલુકાના લવાણા ગામે જૈન ગોરજી ફૂલચંદજી ચુનીલાલજીના પરિવાર દ્વારા બારસા સૂત્રનો લાભ લેવામાં આવ્યો હતો. વાત કરવામાં આવે તો લાખણી તાલુકાના લવાણાનગર અનુપમ ઘટનાઓ, જેમાં 1937માં મોરખિયા પરિવાર ઉમેદભાઈ તરફથી ભાઈને આવેલ સપનામાં ગામમાં જમીનમાંથી પ્રાચી પ્રતિમા શાંતિનાથ ભગવાન પંચધાતુની 13 પ્રતિમાઓ પ્રગટ થયેલ હતી, જેમાં લવાણા ગામની સીમને અડીને આવેલ અછવાડિયા ગામમાંથી સંવંત 1967માં મૂળ નાયક શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થયેલી, જેમો કહેવામાં આવે છે. પરંપરા રીતે બળદગાડું જે ગામ તરફ બળદ વગરનું ગાડું જાય તેવા નિર્ણય પછી ગાડું લવાણા બાજુ વળતા પરમાત્માને વાતે ગાતે લવાણાનગર લાવેલા હતા. ત્યારબાદ લવાણા સંઘ તરફથી 2 માળનું જિનાલય નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની પ્રતિષ્ઠા સંવત 2000માં કરવામાં આવી હતી, જેમાં પરમ ઉપકારી તપસ્વી રત્નમુનિરાજ મહારાજ સાહેબ, હર્ષ વિજયજી મહારાજ સાહેબ આનંદપૂર્વક પ્રતિષ્ઠા થયેલ, તેમજ શાંતિનાથ દાદાના ઉપરના માળે આદિનાથ દાદા તથા ગુરુદેવ આહોરનગરે એકસાથે 900 પ્રતિમાઓ અંજન સલાકા કરેલ, તેમાંની વિમલનાથ સ્વામી તથા મહાવીર સ્વામીને મૂળ ગર્ભાશયમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. વિક્રમ સંવત 1937માં મોરખિયા ઉજમભાઈ તલકસીભાઈને ચશ્મા સ્વપ્ન આવેલું અને સ્વપ્ન મુજબ હરિજન બાવાભાઈ સવાભાઈના દાદાના ઘરમાંથી 13 પ્રતિમા શીત ચક્રનો ઘટો અને સ્વપ્ન આવ્યું એ મુજબ નીકળેલ છે. ત્યારબાદ મોટામાં ભગવાન જે આદિશ્વર દાદા રહ્યા, આમાં લવાણા ગામને સમીપે આવેલ અછવાડિયા ગામમાંથી વિક્રમ 1967માં મૂળનાયક શ્રી આદિનાથ દાદાની ભવ્ય પ્રતિમા પ્રગટ થઈ અને થરાદ અને જેતલા અને લવાણા ત્રણ ગામના શ્રાવકો પ્રતિમા લેવા આવ્યા. છેલ્લે એવો નિર્ણય લેવડાયો કે જે ગામ બળદ વગરનું ગાડું જે બાજુ ફરે એ ગામમાં લઈ જવું, એટલે લવાણા બળદ વગરનું ગાડું કોટલો એનો ફર્યો એટલે લવાણા સંઘે વાતે ગાંધી ગામમાં લાવી. એની 2000ની સાલમાં તપસ્વી મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજ સાહેબે પ્રતિષ્ઠા કરી. મૂળ નાયક આદિનાથ દાદા આહોર જે અમારા ગુરુમંદિરે 951 પ્રતિમાનું જે અંજન સલાકા કર્યું છે એક સાથે, એમાંની 2 પ્રતિમા મહાવીર સ્વામી અને વિમલનાથ દાદા, આ બંને આહોરથી રાજસ્થાનથી લાવેલ છે એ રીતે. અને એના પછી 2012ની સાલમાં દાદા ગુરુદેવ રાજેન્દ્ર સુધી ધનચંદ્ર સુધી હેતેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ હર્ષ વિજયજી અને શાંતિ વિજયજી મહારાજ સાહેબની ધામધૂમ પ્રતિષ્ઠા થઈ અને આ પ્રતિષ્ઠા થયા પછી ગામની જાહો જલાલી જોરદાર છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુરમાં આજે વહેલી સવારથી 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં પણ ક્યાંય વરસાદ દેખાતો ન હતો. છેલ્લા ઘણા સમયથી વરસાદની અછતના કારણે બનાસકાંઠા જિલ્લા પર
અનેક સમસ્યાઓ ધરાઈ હતી. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વરસાદ વગર મોટો નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નહિવત વરસાદના કારણે ખેડૂતોને પાક બળી જવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ જિલ્લાના ખેડૂતોને પોતાના પશુઓનું પાલન કરવા માટે ઘાસચારાની જરૂરિયાત હતી, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક તાલુકાઓમાં સારા વરસાદથી પશુપાલકોને રાહત થઈ છે. પરંતુ ખેડૂતોને આ વરસાદથી કોઈ ફાયદો થઈ શકે તેમ નથી. મોડે મોડે પણ ખૂબ જ રાહ જોવડાયા બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં 24 કલાકમાં ડિસ્સા, પાલનપુર, કાંકરેજ, લાખણી, વાવ, પાપર સહિતના વિસ્તારોમાં 2-4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેથી ખેડૂતો પણ હરખાયા છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તો ક્યાંક હજુ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદનું આગમન થયું છે, તેના કારણે લોકોએ પણ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી. બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં ફરી એકવાર ખેડૂતોને સારા વરસાદની આશા જાગી છે. ભારતીય મોસમની આગાહી પગલે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ડિસ્સા, પાલનપુર, દાંતા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. પાલનપુર શહેરમાં પણ આજે સવારે 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા. પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની, ગઠામણ પાટિયા, આબુ રોડ હાઈવે, ગણેશપુરા, આંબાવાડી અને મફતપુરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરોમાંય 2-2 ફૂટ સુધી પાણી ગયું હતું, જેના કારણે લોકોને ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે. આ વિસ્તાર નીચાણવાળો હોવાને કારણે સામાન્ય વરસાદમાં પણ અહીં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. દર વર્ષે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનિંગની કામગીરી કરવામાં આવતી હોવા છતાં પણ આ વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જતાં લોકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. મહત્વની વાત એ છે કે દર વર્ષે નગરપાલિકા ચોમાસા પૂર્વે લાખો રૂપિયાનો ધુમાડો કરી વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરે છે, પરંતુ પરિસ્થિતિ આજે પણ જેસે તે જેવી જ છે. પાણી હલ નહીં થતો સાહેબ, આ 2-3 ઇંચ વરસાદ પડ્યો, ઢેંચણ સુધી ઘરમાં પાણી ભરાઈ ગયા. બરોબર, છોકરા બહેરા ક્યાં ઘરે જાય, કેવી રીતે રહેવાનું ને કેવી રીતે ના રહેવાનું, વારંવાર નગરપાલિકાનો આપણે કહીએ પણ નગરપાલિકા વાળા જે આવે, ધારાસભ્ય કોઈ ચૂંટાઈને આવે, એ અમારું સાંભળતા નહીં ને આવીને ફોક્સ કરીને એડતા થાય. ગટર હશે, જાજરું છે, ગટરની લાઈન આવી ગઈ તો એના અંદર પાણીનો નિકાલ થઈ જશે. અને આજુબાજુ બધું આ વિસ્તાર પહેલો હતો આપણે જે વાડીનો, એ વાડી વાળો રેમ કરતા હતા અમારા ઉપર, તે પાણી ચાલુ જતું હતું ને હવે ચાલુ જતું નથી. અત્યારે કાલે એક છોકરાનો કરંટ આવ્યો, એક છોકરો મરી જતો. એવી રીતે વારંવાર ડિલિવરી કેસ હોય, કોઈ બી કેસ હોય, કોઈ 108 આવી એને ઊભી રહેતી નથી, કોઈ વસ્તુ આવીને ઊભી રહેતી નહીં. અમારે જવું ક્યાં? આજે વહેલી સવારે ધોધમાર વરસાદ પડતા સમગ્ર મફતપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, અને લોકોનો આક્રોશ છે કે એમને કોઈ પણ કોર્પોરેટર કે નગરપાલિકા વહીવટી તંત્ર અહીંયા દેખવા સુધા પણ આવ્યા નથી. સમગ્ર વિસ્તારની ઝૂંપડપટ્ટીનું તમામ સરસામાન, કરિયાણું અને કપડાં અને ગર્ભગરી પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે. ખોબલે કોંગ્રેસની પેનલના વોટ આપ્યા છતાંય આ વિસ્તારના આટલી હાલાકી ભોગવી પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 6 વર્ષ અગાઉ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન મંજૂર થઈ ગયેલ હોવા છતાં કોર્પોરેટરો આ વિસ્તારનું પાઇપલાઇનનું કામ ન કરાવી શકતા હોય તો એમણે શરમ કરવી જોઈએ અને રાજીનામું મૂકી દેવું જોઈએ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.